मूळ जामनगर पंथकना अने जामनगरनुं जेने गौरव कही शकाय तेवा भारतीय फिल्मना अभिनेता निर्माता अने दिग्दर्शक एवा दिनेश लांबा जामनगरनी मुलाकाते आव्या हता। महत्वनुं छे के तेमणे 60થી વધુ હિન્દી ફિલ્મોમાં અને 7 તામિલ ફિલ્મો તેમજ 4 મલયાલમ ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, ત્યારે આવો જાણીએ આ અંગે વિસ્તારથી। નમસ્કાર, મારું નામ દિનેશ લાંબા છે। હું આમ તો બેઝિકલી ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મ અને બોલિવૂડ ક્ષેત્રમાં કામ કરું છું અને મારી જર્ની એવી છે કે મેં કલાકાર તરીકે લગભગ 60 હિન્દી ફિલ્મો કર્યા છે, 40 એડવર્ટાઇઝ કરી છે, 22 ગુજરાતી ફિલ્મ છે, 8 તામિલ ફિલ્મ છે, 4 મલયાલમ ફિલ્મ છે। મારી આવનારી હમણાં આ શુક્રવારે રિલીઝ થાય છે અક્ષયકુમારની ફિલ્મ છે, જેનું નામ છે મિશન રાનીગંજ। અને રાનીગંજ એ આખે આઉટ એન્ડ આઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ ફિલ્મ છે, એક બાયોપિક છે, એક એવા માણસની જેને કોલસાની ખાણોની અંદર જે માણસો ફસાયેલા હતા એને કેવી રીતે બહાર કાઢ્યા, એનું હિરોઇક જે આખી વાત છે એનો ફિલ્મ છે। અને મારી આવનારી ઘણી બધી ફિલ્મો છે, જેમ કે લિયો કરીને ફિલ્મ છે જે તલપતિ વિજય સાથે આવે છે, મારી સમરા કરીને એક ફિલ્મ આવી હમણાં મલયાલમના જે 7મા વીકમાં ચાલે છે અત્યારે, અને એક રેત કરીને એક વેબ સિરીઝ આવશે, અને મારી પોતાની ગુજરાતી ફિલ્મો છે જે સારી રીતે બનાવવામાં આવશે એવી રીતે અમે એ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ ફિલ્મને મૂકવા માગીએ છીએ, એ માત્ર એ હેતુ સાથે જ ફિલ્મ બનાવવામાં આવશે। હું જામનગરનો છું અને જામનગરની બાજુમાં એક જાંબુડાગરની ગામ છે ત્યાંનો ઘડવી છું, અને મારું કહેવાય તો સૈનિક સ્કૂલ બાલાજડીમાંથી પાસ આઉટ થઈને હું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ બરોડા MS યુનિવર્સિટીમાં મેં નાટકમાં ડિગ્રી કરી હતી, અને નાટક ક્ષેત્રમાં હું સંકળાયેલો વધારે રહ્યો છું। પછી નાટક પછી હું બોલિવૂડ અને એડવર્ટાઇઝ ફિલ્ડમાં આવ્યો, અને લગભગ હિન્દીમાં વધારે મારું કામ રહ્યું છે, એટલે 60 ફિલ્મો થયા, પેજ 3 અબ તક છપ્પન સરકાર, મુંબઈ એક્સપ્રેસ, મુંબઈ મેરી જાન, વિવાહ, એતરાઝ, લૂટ કેસ, ને આવી બધી ઘણી બધી ફિલ્મો હતી જેમાં હું હતો એઝ એ કલાકાર। આ ફિલ્મમાં જવાનો વિચાર તો મારો એવો હતો કે જેમ જેમ આપણે ભણતા જાય એમ એમ બધા બાળકોની આજુબાજુના જે વાતાવરણ મળતું હોય એવી રીતે હું પણ એક વધારે મહત્ત્વાકાંક્ષી બાળક હોય એવી રીતે હું પણ આ ફિલ્ડમાં આમ તો કંઈક આવ્યો હતો કંઈક વસ્તુ કરવા માટે, મને એમ બીજા બે ત્રણ દિવસમાં આ બધી વસ્તુ કરી નાખીશ, પણ કલાકારને બહુ ટાઈમ લાગતો હોય છે, કલાકાર બનવા માટે દાયકાઓ નીકળી જતા હોય છે, એ મને ખબર નહોતી। જેમ જેમ જર્ની મારી આગળ વધતી ગઈ એમને મને ખબર પડતી ગઈ કે એઝ એ એક્ટર બનવા માટે અમુક ટાઈમ આપવો પડે છે, અમુક પેશનેટ રહેવું પડે છે, અમુક પોતાનું ડેવલપમેન્ટ કરવું જરૂરી છે એઝ એ હ્યુમન બિંગ, અને એવી રીતે જેમ જેમ કામ કરતા ગયા એમ વસ્તુ કરતો રહું છું, હજી પણ એ જ વસ્તુ ચાલુ છે।